गुड मॉर्निंग स्टूडेंट्स, હું પૂનમ ચોરડીયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે એનવી માં પર્યાવરણ એટલે કે થર્ડ ગ્રેડ માં ન્યુ ચેપ્ટર લર્ન કરવાના છે, જેનું નામ છે છોટુનું ઘર. છોટુનું ઘર વિશે મેં તમને લાસ્ટ ટાઈમ લેક્ચર આપ્યો તો, પણ હવે હું તમને એક પીપીટી દ્વારા એટલે સરસ મજાના પિક્ચર્સ દ્વારા એ સમજાવીશ કે છોટુનું ઘર છે જેણે બનાવ્યું તે પાઇપ માં, બરાબર. હવે એ પાઇપ માં જેણે ઘર બનાવેલું છે એ એવી જ રીતે ઘણા બધા લોકો છે એ પાઇપનો ઉપયોગ કરીને સરસ મજાના એવા ઘર બનાવતા હોય છે. છોટુએ પોતાનું દિમાગ લગાવીને સરસ મજાને પોતાની વ્યવસ્થા કરી છે, રહેવાની, ખાવાની, જમવાની, સુવાની. તો એ કેવી રીતે કર્યું? એની સૂઝબૂઝથી, બરાબર છે. કે આપણે એ સમજવાનું હોય કે આપણી પાસે જે કંઈ બી અવેલેબલ છે, આપણી પાસે જે છે એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ. હવે છોટુ પાસે પૈસા નહોતા, જગ્યા નહોતી, નવી પ્લેસ જગ્યા હતી, તો એણે આ પાઇપને જોઈ અને એવું થાય છે કે હું આવું ઘર બનાવું, અને બનાવે છે. તો એવો જ એક સરસ મજાનો વિડીયો હું તમને પીપીટી દ્વારા એક્સપ્લેન કરી રહી છું, જે તમારે જોવાનો છે, સમજવાનો છે. તમે જુઓ અને સમજો કે ઘર શું છે અને છોટું છે જે ઘર બનાવે છે એ કેવી રીતે શું વ્યવસ્થા કરે છે, એમાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થયો છે એ શું છે. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે થર્ડ ગ્રેડમાં પર્યાવરણ ENVમાં ન્યૂ ચેપ્ટર લર્ન કરી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે છોટુનું ઘર. આપણે ચોથો ચેપ્ટર, નવું ચેપ્ટર ચાલુ કર્યું છે, બરાબર. છોટુનું ઘર, આજે આપણે છોટુનું ઘર, આપણે ઘરની અંદર રહેતા જ હોય, અલગ અલગ પ્રકારના આપણે ઘર જોયા જ હોય છે, બરાબર. પણ આ એક છોટું જે છે, છોટું નામનો જે વ્યક્તિ છે, એને પોતે રહેવા માટે ઘર કેવી રીતે બનાવ્યું એના વિશે આપણે જાણીએ. જુઓ આ શું છે, આ શું દેખાઈ રહ્યું છે તમને? તો કે આ એક પાઇપ છે, બરાબર ને. આ એક પાઇપ છે. હવે પાઇપની અંદર કંઈ પણ દેખાય છે તમને? નહીં ને. તો પાઇપની અંદર છોટું છે એ રીએ છે. પાઇપ એટલે કે આ ભૂંગળા. આ તમે લોકોએ રસ્તાઓ પર આવા ઘણા બધા ભૂંગળા પાઇપો જોયા હશે, જે નીચે ભૂગર્ભ ગટર હોય ને, પાણીનો નિકાલ કરવા માટે આવા પાઇપો ભૂગર્ભ ગટરની અંદર એટલે કે જમીનની અંદર ખોદી અને એમાં નાખવામાં આવતા હોય છે. તો આ પાઇપ છે. હવે આ પાઇપને છોટું પોતાનું ઘર બનાવે છે. કેવી નવાઈની વાત છે? જુઓ, એક તો પહેલા નંબરમાં એક છોટું છે ને એની વાત કરી દઉં કે ભાઈ છોટું છે એ પોતે અમદાવાદમાં પહેલી વાર જાય છે. અમદાવાદમાં જાય એટલે આપણે ગમે ત્યાં જઈએ, રહેવા માટે કંઈક તો જોઈએ ને. હવે છોટું કમાવા માટે જાય છે, ઘરની વ્યવસ્થા હોય નહીં તો એ જોવે ને, પહેલાં પહેલાં પાઇપ જોવે છે. એને જોતા જ એવું થાય છે કે ભાઈ આ પાઇપને હું મારું ઘર બનાવું. ઘર કેમ બનાવવું ને એ આપણા ઉપર હોય છે બાળકો. આપણે જ્યાં રહીએ છીએ, આપણું ઘર, તમે જ્યાં રહ્યો છો એ તમને તમારા ઘરની ખબર જ હોય કે ભાઈ આપણું ઘર છે એ કેટલું વ્યવસ્થિત ને કેવી રીતે એમાં અરેન્જમેન્ટ હોય. ભાઈ હોલ હોય, બેડરૂમ હોય, તમારું સ્ટડી રૂમ અલગ હોય, કિચન હોય, ઘણાને હોય, ઘણાને ના હોય, સ્ટડી રૂમની વાત કરું છું, ઘણાને બહુ બંગલો હોય તો એમાં તો ગેસ્ટ રૂમ પણ અલગ અલગ હોય, ટોયલેટ વોશરૂમ છે એ પણ બધાના અલગ અલગ હોય, પર પર્સન હોય, બધું અલગ અલગ હોય, ડાઇનિંગ હોલ હોય, લિવિંગ રૂમ હોય, સ્ટડી રૂમ હોય, બધું અલગ અલગ હોય, મોટા મોટા બંગલા હોય એની વાત કરું છું. તો હવે આ છોટું છે એની પાસે કંઈ જ નહોતું, તો એ અમદાવાદમાં જાય છે, પહેલાં પહેલાં પાઇપ જોવે છે, જોઈને એને એવું થાય છે કે આને હું ઘર બનાવું, અને ઘર બનાવે છે. તો હું એવી વાત કરું છું કે આવા પાઇપને કેટલી વ્યવસ્થિત રીતે પણ ઘર બનાવી શકાય છે અલગ અલગ રીતે એને આપણે જોઈએ. જુઓ આ પાઇપની આસપાસ ઘર બનાવ્યું છે, પાઇપની અંદર આણે ઘર બનાવ્યું છે, અને છોટું છે ને એ પાઇપની આસપાસ પોતાનું ઘર બનાવે છે, કારણ કે એની પાસે કોઈ વ્યવસ્થા એવી નથી. પણ જ્યારે આ બનાવેલું છે તો આ જો આ તો આની અંદર હિંચકા છે, બે સાઈડ સૂવા માટેની અરેન્જમેન્ટ કરેલું છે, પછી આખું પાઇપની અંદર જો ડિઝાઇન કવર કરેલું છે, પેઇન્ટિંગ કલર ને એવું બધું કરેલું છે, હિંચકો ઝૂલો છે,
પછી અહીંયા પણ સજાવટ માટેનું બધી વ્યવસ્થાઓ કરેલી છે છે તો આવી રીતે ઘર છે બનાવે છે લોકો અલગ અલગ રીતે આ પાઇપનો ઉપયોગ કરીને. એવી જ રીતે આગળ જોઈએ, આ જ પાઇપ છે તો પાઇપમાંથી આવા ઘણા બધા પ્રકારના પ્રાણીઓ પણ બને છે. જુઓ, આ પહેલું જ છે જુરાસિક પાર્ક છે, ગુડઝિલા જેને કહેવાય, જુરાસિક પાર્ક છે. તો જુરાસિક પાર્ક પણ આ પાઇપમાંથી બનાવેલો છે, આપણે જોઈ શકો છો. અહીંયા મકડી એટલે કે કરોળિયો, કરોળિયો પણ આ પાઇપમાંથી બનાવેલો છે. દેખાય છે, આ બધું પાઇપમાંથી બનાવેલું છે. તો પાઇપની અંદરથી આપણે ઘર બનાવી શકીએ છીએ, ભૂગર્ભ ગટર છે એમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પણ બનાવી શકાય છે. હજુ આગળ આવશે, જુઓ, આ પણ એક છે ક્રેબ, એટલે કે એક પેલું છે કરચલો. કરચલો હોય ને એ અહીં આગળ પાઇપમાંથી બનાવેલો છે, દેખાઈ રહ્યો છે તમને. ત્યારબાદ અહીંયા આગળ કરોળિયાનું ઝાડું છે, એ પણ પાઇપમાંથી બનાવેલું છે છે. તો આવી રીતે પાઇપની અંદરથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ, પ્રાણીઓ બધું બનાવી શકાય છે, જો આપણામાં આવડત હોય તો. પાઇપનો ઉપયોગ બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. પાઇપ બહુ સારી એવી ઉપયોગી વસ્તુ છે. જો આ પાઇપમાંથી આટલી બધી બનાવટો છે, પાઇપની બનાવટ, તો આટલી બધી વસ્તુઓ પણ આપણે બનાવીએ છીએ. હવે આવે છે રસોઈ બનાવવા ચૂલો. હવે છોટો એ પાઇપનો સહારો લઈ એની અંદર પથારી કરી અને સૂવે છે અને એ ઘરનો ઉપયોગ કરે છે. તો હવે માટે સૂવે છે, પછી હવે ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે, તો એના માટે એ ત્રણ ઈંટો લઈ અને એનો ચૂલો બનાવે છે. જો અહીં આગળ છે આ ત્રણ ઈંટોનો ચૂલો, આની અંદર ચૂલા છે ને બધા અલગ અલગ પ્રકારના છે. રસોઈ બનાવવા માટે આવા ચૂલા વપરાતા હોય છે. પહેલાંના જમાનામાં આવા ચૂલાનો ઉપયોગ થતો હતો. અત્યારે તો બધાને ગેસ આવી ગયા છે, ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ છે, ઇન્ડક્શન છે એ આવી ગયું છે. કોઈ પણ પ્રકારની પીડા વગર, કષ્ટ વગર, આસાનીથી, સહેલાઈથી સ્ટવ મળી જાય છે, રસોઈ ઈંધણ ગેસ છે એ મળી જાય છે. એટલે કે રસોઈ બનાવવાની વ્યવસ્થા કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે, પૈસા છે એટલા માટે. હવે છોટું પાસે એ વસ્તુ નથી, તો એ પોતાના પાઇપની અંદર સૂવાની વ્યવસ્થા કરે છે અને બારે આવી ત્રણ ઈંટો લઈ અને એને ચૂલો બનાવે છે અને એ ચૂલામાં એ રસોઈ બનાવે છે. આના માટે આવડત હોવી જરૂરી છે. કોઈ પણ જગ્યાને તમે ઘર બનાવી શકો છો, તમારામાં એ આવડત હોવી જોઈએ. અહીં અલગ અલગ પ્રકારના તમે ચૂલા જોઈ રહ્યા છો. હવે આવા ચૂલાઓ હજુ પણ ઘણા ગામડાઓમાં વાપરવામાં આવતા હોય છે. હજુ ઘણાને વાડી હોય ને તો એ લોકો વાડીએ જાય ને, તો વાડીએ પ્રોગ્રામ બનાવતા હોય છે, ભજીયાના પ્રોગ્રામ. શિયાળામાં તો બહુ જ હોય, શાક ચાપડી બનાવે, ભરેલા રીંગણા બનાવે, બાફેલા શક્કરિયાનો પ્રોગ્રામ હોય, પુડલાના પ્રોગ્રામ બનાવતા હોય, જમણવાર મીન્સ કે પ્રોગ્રામ મીન્સ તમને ખ્યાલ જ હશે. તો વાડીમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે, તો એના માટે તો વાડીમાં પણ ગેસની વ્યવસ્થા ના હોય તો ત્યારે આવા ચૂલાઓ ઉપર વાપરવામાં આવતા હોય, ચૂલા ઉપર આવી રીતે રસોઈ કરે છે. અને હજુ હાલની તકમાં પણ ગામડામાં આવા ચૂલાનો ઉપયોગ થતો હોય છે. અહીં ચૂલા તમે અલગ અલગ પ્રકારના જોઈ રહ્યા છો. જો અહીંયા ઈંટોનો ચૂલો છે, પછી આ માટીનો બનાવેલા બે ચૂલા છે, આવા પણ ચૂલા હોય, બે ચૂલા હોય એમાં એક જ તાપ થતું હોય, બે સાઈડ એ ચૂલા છે ઉપયોગ કરી શકો. બે સાઈડ છે એ તમે શાક કે દૂધ કે ભાત કે કાંઈ બી મૂકવા હોય ને તો મૂકી શકો. જેમ આપણે આ ગેસ હોય એમાં કેમ બે ગેસ એક સાથે થાય, બે ત્રણ, અત્યારે ત્રણ ત્રણ ચાર ચાર આવી ગયા છે, કે એક સાથે તમે બધી રસોઈ એક સાથે બનાવી શકો. એક જગ્યાએ શાક, એક જગ્યાએ સંભારા, એક જગ્યાએ રોટલી ચાલુ હોય એવી રીતે તમે કરી શકો. તો એવી રીતે આવી રીતે અલગ અલગ ચૂલાઓ હોય છે. આ અલગ અલગ પ્રકારના ચૂલાઓ છે એ રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, ત્યારે આ છોટું છે એ પણ આવા પાઇપની પાસે આવો ચૂલો બનાવી, ઈંટોનો ચૂલો બનાવી અને રસોઈ બનાવે
હવે એ થઈ ગયું હવે સુવાની વ્યવસ્થા. પાઇપની અંદર સૂવે છે પથારી બનાવીને છોટું, તો આવી રીતે પથારી તો અલગ અલગ પ્રકારની હોય. જો અહીંયા આગળ એક ભાઈ છે, એ પથરા ઉપર પોતાની આસાનીથી પથરા ઉપર સૂઈ છે. કોઈ પણ પ્રકારનું કાંઈ છે નહીં વ્યવસ્થા, ગાદલા કે કાંઈ. આપણે તો એ મજાના નીચેનો જુઓ, એમાં જોઈ રહ્યા છો તમે. બહુ સરસ મજાનું બેડરૂમ હોય, મસ્ત મજાનો મખમલી ચાદર હોય, સરસ મજાનું ગાદલું હોય પોચું પોચું, અને એને આરામથી સૂતા હોય. ઉપર પંખા ચાલુ હોય, એસી ચાલુ હોય, મજા હોય. પણ ઉપરની જે વ્યક્તિ છે એ પથરામાં સૂતા છે. હવે એની પાસે એવી વ્યવસ્થા નથી, તો એ પથરા ઉપર પોતાની પથારી બનાવીને, પથ્થરનો સહારો લઈ અને એની પથારી બનાવીને સૂવે છે. એવી જ રીતે છોટું પાસે પણ કોઈ વ્યવસ્થા નથી, ત્યારે એ ભૂંગળો જે પાઇપ છે એ પાઇપની અંદર પોતે પથારી બનાવી અને સૂવે છે. ખાલી એક જ પોતાની પાસે જે કંઈ બી કાપડું હોય એને વીંટળો બનાવી અને એનો ઓસિકો બનાવી અને પોતે ખાલી સૂઈ જાય છે. એ એની પથારી થઈ ગઈ, જ્યાં સૂવે એની જગ્યાએ એની પથારી. હવે અહીંયા બાજુમાં જે છે એ શું છે ખબર છે? ઘાસ, સુકાઈ ગયેલા ઘાસ છે. તો આ સુકાઈ ગયેલા ઘાસની પણ પથારી થાય છે. અલગ અલગ પ્રકારની બધી પથારી હોય, પૈસાની પથારી હોય, ઘાસની પથારી હોય, લીલા ઘાસની પથારી હોય, સુકાઈ ગયેલા ઘાસની પથારી હોય, પથ્થરની પથારી હોય, ચાદરની પથારી હોય, ગાદલાની પથારી હોય, અલગ અલગ પ્રકારની પથારીઓ હોય છે. આપણી પાસે વ્યવસ્થા કેવી છે એના ઉપર આપણે ડિપેન્ડ કરી શકીએ કે ભાઈ પથારી આપણી પાસે, આપણે આટલી વ્યવસ્થા છે તો આવી પથારીમાં આપણે સૂઈએ. તો અહીંયા આગળ આ જે છે ઘાસની, સુકાઈ ગયેલા ઘાસની પથારી છે, એમાં પણ સૂઈ શકાય છે. હવે ઘરની સજાવટની વાત રહી. છોટું એ પાઇપનો સહારો લઈ પાઇપને આસપાસ સાફ કરે છે, અંદર સૂવાની વ્યવસ્થા કરે છે, બહાર ઈંટોનો ચૂલો બનાવે છે, એક દોરી બાંધી અને કપડાં સૂકવવાની વ્યવસ્થા કરે છે, અને આસપાસની બધી જ જગ્યાઓ છે એ સાફ કરે છે. હવે એની પાસે આટલી વ્યવસ્થા છે તો એ એવું કરશે. આપણે અત્યારની વાત કરીએ કે ભાઈ ઘરની સજાવટ, હોમ્સ ડેકોરેટ, રાઈટ? જ્યારે કંઈ પ્રસંગ હોય, દિવાળી હોય, સાતમ આઠમ હોય, આવા પ્રસંગો, આવા કંઈ તહેવારો ફેસ્ટિવલ હોય ત્યારે આપણે ઘરને વધારે સજાવીએ છીએ. દિવાળીમાં તો આખું ઘર લાઇટિંગ લાઇટિંગ કરી દઈએ છીએ, ચારે બાજુ દીવા દીવા દીવા, નવી નવી વસ્તુઓ ઘરમાં વાપરીએ છીએ, ઘર સાફ કરીએ છીએ, કલર કરીએ છીએ, તોરણ લગાવીએ છીએ, આવું બધું દિવાળીમાં કરીએ છીએ, રાઈટ? તો ઘરની સજાવટની વાત કરીએ તો ભાઈ ઘર અલગ અલગ રીતે આપણે ડેકોરેટ કરીએ છીએ રેગ્યુલરમાં. હવે આપણે નવું ઘર જ લીધું છે તો આપણે નવી નવી વસ્તુ બધી અપનાવવાના જ હોય, લેવાના જ હોય કે ભાઈ ડાઇનિંગ ટેબલ છે તો એના માટે મસ્ત મસ્ત નવા ડાઇનિંગ ટેબલ ઉપરના અત્યારે બહુ સરસ સરસ મજાના આવે છે, ફ્લાવર ટાઈપ્સના બધા, એ આપણે રાખીએ. નવા નવા કાચના બાઉલ યુઝ કરીએ. ફ્રૂટ બાસ્કેટ છે એ નવું સરસ મજાનું લઈએ. ડાઇનિંગ ટેબલ છે ત્યાંની વાત કરું છું. પછી ઘરના ઝુમર ઉપર લગાડવા છે તો સરસ મજાના ડેકોરેટવાળા, આમ લાઇટિંગવાળા એવા ઝુમર લઈએ. સોફા ઉપર નવા સોફા ને નવા કવર લઈએ ડિઝાઇનવાળા. ટીપાઈ બાજુમાં હોય તો ટીપાઈની ઉપર આપણે ફ્લાવર, કાચનું બાઉલ ભરેલું ફ્લાવર આપણે હોટેલમાં હોય એવી રીતે સજાવીએ. દિવાલોની ઉપર પણ એ સરસ મજાના પિક્ચર્સ, એવા ફોટો ફ્રેમ ને એવા ડેકોરેટ કરેલા સારા સારા કુદરતી એવા પિક્ચર્સ લગાવીએ છીએ. અહીં તમે ચિત્રમાં જુઓ છો ને બધું જ હું બોલી રહી છું. નીચે જ દીવા નીચે છે જે જમીન ઉપર, ફ્લોર ઉપર ને કાર્પેટ મસ્ત મસ્ત મજાના એવા ડિઝાઇનર કાર્પેટ લગાવીએ. ફ્લાવર પોટ તો ફ્લાવર પોટ મસ્ત મજાના નવા નવા લગાવીએ. કર્ટેન પડદા જે છે એ પણ આપણે સરસ મજાના ડેકોરેટવાળા ડિઝાઇનર એવા લગાવીએ. ઉપર છે છત છે એને છજાને પણ આપણે કલરફુલ બનાવીએ, પીઓપી કરીએ, એમાં પણ સરસ મજાની ડિઝાઇનો આવે છે. બધી જગ્યાએ કાચના બાઉલ એવા લગાવે, નાના નાના અત્યારે તો પ્લાન્ટ ઘરમાં રાખી શકાય ને એવા સરસ મજાના, ખાલી સો ના હોય એવા લગાવીએ. તો આ બધી વસ્તુ થઈ ઘરની સજાવટ. એ બધું આપણી પાસે ક્યારે કરીએ આપણે? જ્યારે આપણે, આપણી પાસે ઘર હોય, નવું ઘર હોય ત્યારે આપણે આ બધું કરીએ, બરાબર છે ને? અને પૈસા હોય ત્યારે. હવે છોટું છે હવે એની પાસે કોઈ એવી વ્યવસ્થા નથી,
તો એ નથી કરતો, બરાબર છે? તો હવે આ થઈ ઘરની એક સજાવટ. આ છેલ્લું થયું. આવી જ રીતે આ છોટુંની વાત છે કે ભાઈ આ છોટું ઘરે મૂકી અને અમદાવાદમાં પૈસા કમાવા જાય છે, તો હવે એ ઘર, આવું ઘર તો સજાવી લીધું, હવે આસપાસની જગ્યા ક્લીન થઈ ગઈ, રસોડાની વ્યવસ્થા થઈ ગઈ, ચૂલાની, કપડાં સૂકવા માટે સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ. હવે આપણે સાથે કોઈ રહેતું હોય ને, આપણી સાથે કોઈ બોલવાવાળું હોય ને, તો વધારે મજા આવે. તો છોટું છે એનો એક મિત્ર મને બને છે અને એ પણ મિત્ર અમદાવાદમાં પહેલી જ વાર આવે છે, તો એને જ ઘરની વ્યવસ્થા રહેવાની હોય નહીં, ત્યારે છોટું છે એ એને પોતાના ઘરે આવવા આમંત્રણ આપે છે અને બે જણા ચા પીતા હોય છે અને એના મિત્રને કહે છે કે ભાઈ તું પણ અહીં રહેવા આવે. તો છોટુંને વધારે ને વધારે છે ને એ જગ્યા પસંદમાં આવે છે જે ઘરની આસપાસમાં એણે એક જગ્યા બનાવી હોય જ્યાં એ મિત્રની પાસે બેસી અને વાતો કરી શકે. આ એને વધારે ને વધારે ગમે છે, કારણ કે છોટું એકલો હોય, એનો મિત્ર એકલો છે અને આપણે એકલા હોઈએ, નવા હોય, નવા શહેરમાં નવી જગ્યાએ જાય, આપણે સ્કૂલમાં જ છીએ, હવે સ્કૂલમાં પહેલી વાર જગ્યા હોય એટલે આપણને રોવાનું જ આવતું હોય, એક તો જવું જ ન હોય સૌ પ્રથમ, અને ચલો મોટા થઈ જાઓ છો અને તમારી સ્કૂલ બદલવામાં આવે છે તો પણ તમને ગમે નહીં, કારણ કે આપણું ઓલ્ડ સ્કૂલ, જૂની સ્કૂલ, જૂના સ્કૂલના મિત્રો, એ જગ્યા, એ બધું આપણને યાદ આવે અને આપણે જાણીતું થઈ ગયું હોય. હવે આપણે નવું જઈએ જ્યાં પણ તો આપણને જલ્દીથી ગમે નહીં, આમ થોડુંક ખેંચાય ને આપણને, એમ એવું લાગે કે કેમ બોલવું જલ્દીથી કોઈની આગળ, એવું સાહેબ ફીલ થાય. તો અહીં આગળ પણ એકલા છોટું રહે છે તો એને પણ એમ થાય કે ભાઈ કોઈ આપણી સાથે હોય તો વધારે મજા આવે. તો છોટુંને એક આ મિત્ર મળી જાય છે તો એને બહુ ગમે છે, તો એની સાથે એ બહાર એવી જગ્યા બનાવે છે જેમ આપણા ઘરની અંદર અલગ અલગ ભાગ હોય. મેં પહેલાં જ કીધું કે અલગ અલગ રૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, પેલું કિચન, બેડરૂમ, હોલ, બધું જ હોય, ગેસ્ટ રૂમ અલગ અલગ હોય, એમાંથી આપણને પ્લે એરિયાનો ભાગ વધારે ગમતો હોય બાળકોને, બરાબર ને? તો એવી રીતે અહીં છોટું છે એ પણ પોતાના ઘરની આસપાસ આવી રીતે અલગ અલગ જગ્યા બનાવે છે કે ભાઈ આ ચૂલો છે અહીંયા બનાવ્યો તો એ રસોઈ ઘર થાય, અહીંયા સુવાની પથારી માટે અહીંયા સુવાની જગ્યા થઈ, અહીં કપડાની દોરી સૂકવી દીધી, પછી ત્યાં એક છજું બનાવી અને ત્યાં એક પથરાવાળા બે રાખી દીધા, સામસામે બે મિત્રો બેસી અને ચા પીવે, પાણી પીવે, તો એ થઈ પોતાના મિત્રને બેસવાની જગ્યા, પોતે બંને મિત્રો વાતો કરી શકે એવી જગ્યા થઈ. તો આ એને સૌથી વધારે ગમે છે. ઘરની સજાવટની વાત કરીએ તો આવી રીતે ઘરની સજાવટમાં અલગ અલગ વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે આપણી પાસે જ્યારે પણ આવી કોઈ પણ કન્ડિશન આવે કે આપણી પાસે કંઈ જ નથી, તો આપણે સૂઝબૂઝથી કામ લેવું જોઈએ. જેમ છોટુંએ પોતાની પાસે કંઈ જ નથી, અજાણ્યું શહેર, અજાણી વ્યક્તિ, અજાણી નવી જ જગ્યા છે, છતાંય આ પાઇપને જોઈને છોટુંને જ્યારે એમ થાય છે, આ પાઇપને જોઈ અને છોટુંને એમ થાય કે ભાઈ આને હું ઘર બનાવું, તો આને બનાવે પણ છે અને રહે પણ છે, તો એ ક્યારે થઈ શકે શક્ય? જ્યારે આપણે સૂઝબૂઝથી કામ લઈએ, બરાબર છે? અને આ આપણી, આપણું એટમોસ્ફિયર, આપણું ઇન્વાયરમેન્ટ છે, આપણું પર્યાવરણ છે કે આપણી આસપાસમાં તમામ વસ્તુ જોવા મળતી હોય છે અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો એની ખાસ આવડત હોવી જરૂરી છે, રાઈટ? તો આજે આપણે આ ન્યૂ ચેપ્ટર, ચોથું છે ચેપ્ટર છે છોટુંનું ઘર, એ આપણે શીખ્યા. સરસ મજાનું આ છે ચેપ્ટર અને વાર્તા બહુ સરસ મજાની, છોટુંની કહાની છે એ બહુ સરસ મજાની છે, બંને મિત્રોની પોતાની જે કાંઈ બી, છોટું પોતે કેવી રીતે શરૂઆત કરે છે એ બધું જ આની અંદર આપેલું છે. શીખવા જેવું છે બાળકો કે આપણી પાસે કંઈ જ ના હોય છતાં પણ આપણે એને કેવી રીતે, કંઈક જગ્યા જે હોય એને આપણે ઘર કેવી રીતે બનાવી શકીએ, એ આપણી આવડત છે, એ આપણામાં હોવી જરૂરી છે અને એ જ આપણને પર્યાવરણ શીખવે છે. આપણું આસપાસનું એટમોસ્ફિયર, આપણી આસપાસ જે કંઈ બી છે એ બધું જ આપણને શીખવે છે કે આપણે કેમ રહેવું જોઈએ,
આપણી પાસે કંઈ નથી ત્યારે પણ આપણે કેવી રીતે એને જીવવું જોઈએ એની આવડત હોવી જરૂરી છે. સરસ મજાનો ચેપ્ટર આપણે શીખ્યા, છોટુંનું ઘર. યસ, તો તમે જોયું બાળકો કે છોટુએ પોતાનું ઘર બનાવ્યું હતું. એવી રીતે ઘણા બધા લોકો છે એ પાઇપમાંથી એવા સુંદર સુંદર મજાના ઘર બનાવીને રહેતા હોય છે. તો છોટુએ પોતાનું ઘર બનાવ્યું, એમાં આસપાસમાં ચૂલા પણ હતો. તો ચૂલાનું પણ મેં ચિત્ર બતાવ્યું, અત્યારે તમને જોવા ના મળતું હોય, તમને ખબર ના હોય, પણ ગામડામાં હજુ લોકો ચૂલા વાપરે છે. તો આવા જ ચૂલા મેં તમને બતાવેલા છે પીપીટીમાં, કે આવા અલગ અલગ પ્રકારના ચૂલાઓ હોય છે જે છોટુએ ઈંટનું ચૂલું બનાવી અને પોતાની જમવાની વ્યવસ્થા કરેલી છે. બરાબર, સુવાની વ્યવસ્થા, તો કે પથારી પણ અલગ અલગ પ્રકારની હોય છે. ઘણાને બહુ સારામાં સારું ઘર હોય એટલે ગાદલાઓ હોય, એકદમ મખમલી ચાદર હોય, બધું અલગ અલગ પ્રકારનું હોય છે. જેની પાસે કાંઈ જ નથી એ પથ્થર પર પણ સૂઈને પોતાની પથારી બનાવે છે. જેની પાસે અઢળક પૈસા છે એ પૈસાની પણ પથારી બનાવીને સૂવે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની પથારી હોય છે જે આપણે સમજ્યા, અને છોટો પાસે શું હતું એ પણ સમજ્યા. તો આપણી પાસે જે જગ્યા હોય છે એને સુંદર રીતે ઘર કેમ બનાવવું ને એ આપણે આ પાઠમાં સમજવાનું છે. તો તમે સમજ્યા, આ વિડીયો સરસથી જોઈ લેજો. રહી વાત હોમવર્કની, તો એ હું તમને પીડીએફ કરીને મોકલીશ, જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે સારા અક્ષરેથી. ઓકે, ચલો ત્યાં સુધી આવજો બાળકો. નમસ્કાર.